મિત્રો, આજે આપણે એક એવા વિષયની વાત કરવાના છે જે અંગ્રેજી ભાષામાં ઘણા બધા એડવાન્સ્ડ લેવલના જે યુઝર્સ હોય તેઓને પણ તકલીફ પડતી હોય છે. નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા વિષયની વાત કરવાના છે જે અંગ્રેજી ભાષામાં ઘણા બધા એડવાન્સ્ડ લેવલના જે યુઝર્સ હોય તેઓને પણ તકલીફ પડતી હોય છે. તો આ ટૉપિક છે અનકાઉન્ટેબલ નાઉન્સ. મિત્રો, તમે જાણતા હશો કે અંગ્રેજીમાં જે પણ નાઉન હોય તે ક્યાં તો ગણી શકાય તેવું હોય, જેને આપણે કાઉન્ટ નાઉન્સ કહીએ, કાઉન્ટેબલ્સ કહીએ, અથવા ગણી ન શકાય તેવો હોય, અનકાઉન્ટેબલ હોય. તો કોન્સેપ્ટ જે છે એ બહુ સહેલો છે સમજવાનો, પણ અંગ્રેજી ભાષામાં જે નાઉન્સ હોય એ ઘણીવાર આપણને તકલીફમાં મૂકી દેતા હોય છે. કારણ કે આપણી માતૃભાષામાં કદાચ એ કાઉન્ટ નાઉન તરીકે પણ હોય, પણ ઇંગ્લિશમાં એ નોન કાઉન્ટ હોય, એનાથી વિરુદ્ધ પણ હોઈ શકે. એટલે સામાન્ય રીતે અંગ્રેજી ભાષા વાપરનારા જે વ્યક્તિઓ હોય અથવા અંગ્રેજી ભાષા શીખવા માંગતા જે વ્યક્તિઓ હોય તેઓ માટે આ વિષય ખૂબ અઘરો છે. તો આજે હું કેટલીક ટેકનિક્સ કે ટિપ્સ તમને આપીશ કે જેનાથી આ થોડે અંશે સરળ બની શકે. તો પહેલાં આપણે થોડાક ઉદાહરણ જોઈએ કે કયા નાઉન્સ એ અનકાઉન્ટેબલ હોય છે. તો અકોમોડેશન એટલે રહેઠાણ જે આપણે કહીએ એ ઇંગ્લિશ સ્ટેન્ડર્ડ બ્રિટિશ ઇંગ્લિશમાં એ નોન કાઉન્ટ નાઉન છે. એડવાઇસ એટલે સલાહ એ પણ નોન કાઉન્ટ છે. એર એટલે આપણી આસપાસ જે એર હોય, એર ઇઝ એસેન્શિયલ આપણે એમ કહીએ, આપણે એમાં એર્સ કે એન એર એવું નથી કહેતા. બેગેજ, બિહેવિયર એટલે વર્તન, બ્રેડ, ચેસ જે રમતનું નામ છે, આઈ પ્લેડ અ ચેસ એવું નથી કહેતા આપણે. ફર્નિચર, તમે કોઈના ઘરે જાઓ તો એમ નહીં કહો કે આઈ લાઇક ધ ફર્નિચર્સ ઇન યોર રૂમ, નો, તમે માત્ર ફર્નિચર એમ વાપરો છો. હિસ્ટ્રી, કોઈ વિષયનું નામ હોય. ઇન્ફોર્મેશન એટલે માહિતી, એણે મને ઘણી બધી માહિતી આપી. તો અંગ્રેજી ભાષામાં એમ કેવું હોય તો મેની ઇન્ફોર્મેશન્સ એમ નહીં કહેવાય, કારણ કે ઇન્ફોર્મેશન એ નોન કાઉન્ટ નાઉન છે. આવા કેટલાક નાઉનને આપણે જો કાઉન્ટ નાઉન કહેવું જ પડે એવી પરિસ્થિતિ આવે તો એમાં આગળ કોઈ એક ચોક્કસ ફ્રેઝ મૂકી શકાય. ધારો કે અ પીસ ઓફ ઇન્ફોર્મેશન, હી ગેવ મી 3 ઇમ્પોર્ટન્ટ પીસીસ ઓફ ઇન્ફોર્મેશન, રાઈટ. અ કપ ઓફ ટી આપણે કહીએ, ટી એ નોન કાઉન્ટ છે, પણ અ કપ ઓફ ટી કહીને એને કાઉન્ટમાં કન્વર્ટ કરવા પ્રયત્ન કરીએ. તેવી રીતે લગેજ, 3 આઇટમ્સ ઓફ લગેજ, આપણે લગેજીસ એમ નહીં કહેવાય. તેવી રીતે મની, ન્યૂઝ, 3 પીસીસ ઓફ ન્યૂઝ આપણે એમ કહીએ. પોલિયો, ન્યૂઝમાં તમે પ્લુરલ ફોર્મ ન્યૂઝીસ નથી કરતા, માત્ર ન્યૂઝ જ વાપરો છો. પોલિયો, પ્રોગ્રેસ, પ્રગતિ, આર યુ મેકિંગ પ્રોગ્રેસ, તેમાં મેકિંગ અ પ્રોગ્રેસ એવું નહીં આવે. રિસર્ચ, સ્વિમિંગ, સ્વિમિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. તમે એ પણ યાદ રાખી શકો કે આ બધા જે નોન કાઉન્ટ નાઉન્સ છે એને વાક્યમાં કર્તા તરીકે લો તો એને સિંગ્યુલર કાઉન્ટ, સિંગ્યુલર નાઉન્સ એવું તમારે ગણવું પડે. એટલે સ્વિમિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ એવું કહેવું પડે. ઇન્ફોર્મેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ એમ કહેવું પડે. ન્યૂઝ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. ટ્રાફિક, ટ્રાવેલ, મુસાફરી જે આપણે કહીએ. ટ્રબલ, વેધર, વેધર ઇઝ અનપ્રિડિક્ટેબલ તમે એમ કહો. અને વર્ક, વર્ક ઇઝ વર્શિપ. તો આ બધા નોર્મલી નોન કાઉન્ટ નાઉન્સ છે. તો આપણે યાદ કેવી રીતે રાખવા અથવા સમજવા કેવી રીતે, તો એક સાદું એક લિસ્ટ તમને હું આપું છું. કોઈ એક મેસ નાઉન હોય એટલે જથ્થા માટે વપરાતું હોય, તો એમાં આપણે વર્ક હોય, ઇક્વિપમેન્ટ હોય. ધારો કે એમ કહીએ કે ભાઈ મેડિકલ ઇક્વિપમેન્ટ ઇઝ વેરી એક્સપેન્સિવ, તો એમાં ઇક્વિપમેન્ટ્સ એમ નહીં કહેવાય. ભલે એમાં ઘણા બધા સાધનો આવતા હોય, પણ ઇક્વિપમેન્ટ જે છે તે અમ્બ્રેલા ટર્મ જેવું કહી શકાય કે જેની અંદર ઘણા બધા પ્રકારના સાધનો આવતા હોય. જે રીતે ફર્નિચર, તો એ પણ એક અમ્બ્રેલા ટર્મ છે, એની અંદર ચેર્સ આવે, ટેબલ્સ આવે, સોફાઝ આવતા હોય. હોમવર્ક, મની, ટ્રાન્સપોર્ટેશન, ક્લોધિંગ, લગેજ, જ્વેલરી, ટ્રાફિક, તો આ બધા અમ્બ્રેલા ટર્મ્સ જેવા છે.
એ માસ નાઉન આપણે કહી શકાય, એટલે નોન કાઉન્ટ હોય. ત્યાર પછી કોઈ નેચરલ સબસ્ટન્સીસ હોય, એર છે, આઈસ, વોટર, ઓઇલ, વુડ, તો જનરલી આ બધા પણ નોન કાઉન્ટ નાઉન હોય. ફૂડ હોય, મિલ્ક, રાઈસ, કોફી, ટી, શુગર. પણ એટલું યાદ રાખજો કે આવા કેટલાક નાઉન્સમાંથી જે નોન કાઉન્ટ છે મૂળભૂત રીતે, પણ એને કાઉન્ટ નાઉન તરીકે પણ વપરાય છે કેટલીક પરિસ્થિતિમાં. ધારો કે તમે હોટેલમાં રેસ્ટોરન્ટમાં ગયા હોય અને તમે ટી કે કોફી માટે ઓર્ડર આપતા હોય, તો ટુ ટીઝ પ્લીઝ, ત્યાં તમે ટુ ટીઝ એટલે ટુ કપ્સ ઓફ ટી એમ કહેવા માગો છો. પછી કોઈ એબસ્ટ્રેક્ટ કોન્સેપ્ટ હોય જે માત્ર વિચારમાં હોય, એડવાઇસ, હેપીનેસ, મોટેભાગે જે ક્વોલિટી નાઉન્સ હોય તો એને આપણે નોન કાઉન્ટ ગણતા હોય છે. હેલ્થ છે, એજ્યુકેશન હોય, નોલેજ, ઇન્ફોર્મેશન. પછી કોઈ રમત હોય, ટેનિસ હોય, બાસ્કેટબોલ હોય, તો એ બધા પણ નોન કાઉન્ટ છે. ડિઝીઝ ઘણા બધા પ્રકારના હોય, ડાયાબિટીસ, પોલિયો, મલેરિયા, તો આ બધા નોન કાઉન્ટ. સબ્જેક્ટ્સ ઓફ સ્ટડી હોય, ઇકોનોમિક્સ હોય, તો આપણે એમ કહીએ કે ઇકોનોમિક્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, ફિઝિક્સ ઇઝ અ ડિફિકલ્ટ સબ્જેક્ટ. ત્યાર પછી અને કેટલાક નાઉન્સ સબ્જેક્ટ્સના નામ જે હોય એમાં છેલ્લે એસ આવતો હોય, એટલે સ્ટેટિસ્ટિક્સ, છતાં પણ એ સિંગ્યુલર જ છે. સ્ટેટિસ્ટિક્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, સ્ટેટિસ્ટિક્સ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એરિયા ઓફ સ્ટડી. પછી લેંગ્વેજીસ જે બધી હોય, એરેબિક, ચાઇનીઝ, સ્પેનિશ, ઇંગ્લિશ, ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. આઈ નો ઇંગ્લિશ, આપણે એ અ ઇંગ્લિશ એવું નથી કહેતા કે એન ઇંગ્લિશ એવું નથી કહેતા. ત્યાર પછી એક્ટિવિટીઝ જે આઈએનજી ફોર્મમાં તમે કહેતા હોય છે, સ્વિમિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ, રીડિંગ ઇઝ માય ફેવરિટ હોબી, સ્ટડિંગ, ડ્રિંકિંગ, તો આ બધા પણ નોન કાઉન્ટ નાઉનમાં આવે છે. તો આ રીતે તમે એને યાદ રાખી શકો. અને મેં જેમ આગળ જણાવ્યું કે ઘણા બધા આમાંના નાઉન્સ જે મૂળભૂત રીતે નોન કાઉન્ટ છે, પણ કોઈક પરિસ્થિતિમાં એને તમે કાઉન્ટ નાઉન તરીકે પણ વાપરી શકો છો. એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, તો એમાં એ નોન કાઉન્ટ નાઉન છે. પણ હું એમ કહું કે અ ગુડ એજ્યુકેશન શુડ ઇક્વિપ યુ ફોર લાઈફ, તો એમાં એ કાઉન્ટ નાઉન તરીકે મળી જશે. એટલે આ થોડો ટ્રિકી એરિયા છે, અને તમારા અંગ્રેજી ભાષાના વાંચવામાં કે સારું અંગ્રેજી સાંભળવામાં જે પ્રકારનું અંગ્રેજી વપરાયું હોય એમાંથી તમારે નિયમો તારવવા પડે. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ ફિક્સ્ડ રૂલ્સ હોતા નથી. એક છેલ્લું ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ વોટર, પાણી જે છે તો સામાન્ય રીતે નોન કાઉન્ટ નાઉન હોય, પણ વોટર્સ એ કાઉન્ટ નાઉન તરીકે પણ કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં વાપરી શકાય છે. તો મિત્રો, આ વિડીયો તમને કંઈક અંશે ઉપયોગી થશે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.